नमस्कार, स्पार्क टुडे न्यूज़ में आपनुं स्वागत छे। जे रीते वडोदरा शहर में छासवारे अकस्मातना बनाव वधी रह्या छे, त्यारे वधु एक वखत सयाजीगंजना डेरी डेन खाते एक वधु एक अकस्मात जोवा मळी रह्यो छे। विटकोस बस चालके आ बलेनो जे गाड़ी छे तेने अथड़ाता पाछळनो आ कचरदार थई गयो छे। आप जोई शको छो, वडोदरा शहेरना आ सयाजीगंज विस्तारनो आ घटना छे, ज्यां बलेनो चालक सवार थई रह्यो हतो अने ते अलकापुरी तरफ जई रह्यो हतो, त्यां पाछळथी ज आ विटकोस चालके अकस्मात सर्जियो छे ने कारना फूरछे फूटछा બોલાઈ રહ્યા છે। સદનસમીએ કોઈને જાનહાની નથી થઈ, પરંતુ કારને નુકસાન વધુ થયું છે। આ દ્રશ્યો વડોદરા શહેરના છે, આ ચાલક પણ અહીંયા છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું। બેન શું ઘટના બની છે? મારા પપ્પા મારી ગાડી લઈને નીકળ્યા હતા, બેઝિકલી અહીંયાથી ટર્ન મારીને બહાર નીકળતા હતા। 10-20 ના સ્પીડ પર કોઈ પણ ટર્ન મારશે નોર્મલી, પણ બસ વાળો પાછળથી 30-40 ના સ્પીડમાં આવીને આ પાછળથી એ ગાડી ઠોકી દીધી છે। પ્લસ એના ઉતરવા તૈયાર છે ના, એના ઓનર આવી રહ્યા છે ના, એનું લાયસન્સ બતાવે છે। તો ધીસ ઇઝ નોટ અ વેલિડ થિંગ ટુ ડુ। ગાડીની હાલત એટલી ખરાબ કરી નાખી છે, લાઈક કોઈનું કેટલું જાય આમાં? દે શુડ નો વોટ દે આર ડુઈંગ, સ્પીડ કંટ્રોલ કરવી જોઈએ એ લોકોએ થોડી। બેન, અગાઉ પણ વિટકોસ ચાલકે આવી રીતે અકસ્માત સર્જ્યા છે અને અનેક લોકોના ભોગ બન્યા છે, લાગે છે વિટકોસ ચાલકે હવે જે ઓનર છે તેને ઓનરને તો બોલાવવાનું જ છે। ઓનર નહીં આવે સુધી હું આમને જવા નહીં દેવાની। ઓબ્વિયસલી મારા ગાડીને એટલું હર્ટ થયું છે, અને ચલો મારી જ ગાડી નહીં, અહીંયા કોઈ બીજાની ટુ વ્હીલર હોત તો એનું તો શું થાત, એ તો મરી જાત ઓબ્વિયસલી, કાં તો કોમામાં પહોંચી જાત, કાં તો માથું ફૂટીને હેમરેજ થઈ જાત। વિચાર આ લોકોએ કરવો જોઈએ, આ તો મોટી ગાડી છે, જો ટુ વ્હીલર હોત તો બિલકુલ। તે આ ગાડી ચાલક છે તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે, પોતાની જે ગાડી છે બલેનો ચાલક છે તેનું વધુ નુકસાન થઈ રહ્યું છે। તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જો ટુ વ્હીલર ચાલક હોત તો શું થઈ શકત, કારણ કે અગાઉ પણ વિસ્કોસ ચાલકની બેદરકારી સામે આવી હતી। જે રીતે આ અકસ્માતની જો વાત કરવામાં આવે તો આ સયાજીગંજ વિસ્તારમાં આ અકસ્માત બન્યો છે, આ વિટકોસ ચાલક છે, આ તમામ જે લોકો છે કહી શકાય કે આ વિટકોસ ચાલકને કહી શકાય છે કે આ વિટકોસ ચાલક પણ અહીં જે રીતે આ વિટકોસ જે રીતે આ વિટકોસ ચાલક છે આપ જોઈ શકો છો, તમામ લોકો અહીં એકત્રિત થઈ ગયા છે। જે રીતે તમામ આ ડેમેજ આપ જોઈ શકો છો, આ દ્રશ્યો વિટકોસ ચાલક સ્ટેશનથી વાઘોડિયા રોડની આ બસ હતી અને આ દ્રશ્યો અકસ્માત સર્જાયા પછીના છે। જે રીતે કેટલી બેરહેમીથી આ વિટકોસ ચાલક ચલાવી રહ્યો હતો, આ પોલીસ પણ અહીંયા આવી પહોંચી છે। હવે જોવાનું રહ્યું કે વિટકોસ ચાલક આ તમામ જે ડ્રાઈવરો છે તેમની પાસેના જે રાઇડ્સ છે કયા પ્રકારની કાર્યવાહી કરે છે જોવાનું રહ્યું। વારંવાર વિટકોસ ચાલક અકસ્માતો કરી રહ્યા છે, અગાઉ પણ વિટકોસ બસ સ્ટેન્ડની અંદર એક યુવાનને અડફેટે લીધો હતો અને તેનું મોત થયું હતું। વધુ એક વખત આ અકસ્માત સર્જાયો છે ને હવે જોવાનું રહ્યું જે પ્રકારે આ કાર્યવાહી કરવામાં આવશે કે પછી છોડી મૂકવામાં આવશે, કારણ કે અગાઉ પણ આવી રીતે વિટકોસ બસના ચાલકે યુવતીને અડફેટે લીધી હતી અને ત્યારે ડ્રાઈવરની સામે કાયદાકીય પગલાં ભરી હતી। હવે જોવાનું રહ્યું કે આ અકસ્માતની અંદર કયા પ્રકારની કાર્યવાહી થાય છે। કેમેરામેન મનીષની સાથે સોલંકી, સ્વાગ ટુડે ન્યૂઝ વડોદરા।